જય સ્વામિનારાયણ. મારું નામ વંદના છે. શ્રી હેલ્ધી ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે અહીંયા બનાવવાના છીએ ગુલકંદવાળા પેંડા અને સાદા પેંડા. તો ચાલો જોઈ લઈએ તેમાં શું શું સામગ્રી જોઈશે. અહીંયા ગાયના દૂધનો મોળો માવો મેં જાતે બનાવેલો છે ઘરે. તે થોડો માવો લઈશું, ખાંડ, ગુલકંદ અને ઘી. માવો અહીંયા 250 થી 300 ગ્રામ જેટલો છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસ ઓન કરીશું. આમાં આપણે 1/2 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. સૌ પ્રથમ ચાસણી લેવાની છે. થોડું પાણી ઉમેરીશું. ગુલકંદમાં ખાંડ નું પ્રમાણ હોય છે એટલે આપણે અહિયાં ખાંડ ઓછી લીધેલી છે. પેંડા માટે આપણે અહીંયા 1.5 સારી ચાસણી લેવાની છે. તમે જોઈ શકો છો એક તાર બને છે, પછી 1/2 તાર બને ત્યાં સુધી હલાવીશું. હવે પાછું ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ 1/2 તાર બને છે. આપણે આમાં મોળો માવો એડ કરી દઈએ. તમે જોઈ શકો છો માવો અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આ મિશ્રણ ને નીચે ઉતારી લઈશું. થોડી વાર આ મિશ્રણ ને આપણે ઠરવા દઈશું. માવાનું મિશ્રણ ઠરી જાય એટલે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને પછી સૌ પ્રથમ એક ડીશમાં ઘી લગાવીશું. અને હવે સ્ટફિંગ વાળા ગુલકંદ બનાવવાનું શરૂ કરીશું. આવી રીતે પેંડાની થેપલી બનાવી વચ્ચે આપણે ગુલકંદ વાળું સ્ટફિંગ ભરીશું. તમે જોઈ શકો છો આપણો પેંડો સરસ બની ગયો છે. હવે આવી જ રીતે બીજા પેંડા પણ બનાવી લઈશું. ગુલકંદવાળા પેંડા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એક પછી એક બધા પેટા બનાવી લઈએ. તો ચાલો હવે આપણા ગુલકંદ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. તો ભગવાનને થાળ ધરાવી દઈએ. તો હવે ભગવાન થાળ જમે ત્યાં સુધીમાં અમારી ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ અવનવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.